દેશમાં છેલ્લા 24 કલાકમાં 2,40,000 નવા કેસ નોંધાયા, 3,736 લોકોના મોત થયા, તેમજ 3,54,000થી વધુ લોકો સ્વસ્થ થયા. દેશમાં સંક્રમિતોની સંખ્યા 2,65,00,000 ને પાર. રાજ્યમાં નવા નોંધાતા કેસમાં ઘટાડો થયો. ગુજરાતમાં નવા 3,794 નવા કેસ નોંધાયા, જ્યારે 3,734 કોરોના દર્દી થયા સાજા. કોરોનાથી 53 થયા મોત. હાલ રાજ્યમાં કોરોનાના 75,134 દર્દી સારવાર હેઠળ, જેમાંથી 652 દર્દી વેન્ટિલેટર પર. અમદાવાદમાં પણ નવા કોરોના કેસમાં ઘટાડો નોંધાયા. નવા 569 કોરોના કેસ, શહેરમાં 545 અને જિલ્લામાં 24 નવા કેસ. કોરોનાથી 7ના મોત, જ્યારે કુલ 1,880 કોરોના દર્દી થયા સાજા. બાળકોને સંક્રમણ મુદ્દે રાષ્ટ્રીય બાળ આયોગ વિભાગ સક્રિય થયું. દેશના તમામ રાજ્યોને એક સપ્તાહની અંદર બાળકો માટે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આંકડાઓ બાળ આયોગમાં જમા કરવાનો આપ્યો આદેશ. રાજસ્થાનના દૌસા ખાતે કોરોનાની ત્રીજી લહેરનું આગમન વર્તાઈ રહ્યું છે. દૌસા ખાતે 341 બાળકો કોરોનાની ચપેટમાં. કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે ઉત્તરાખંડમાં પાછલા 20 દિવસોમાં 2,044 બાળકો સંક્રમિત થયા. સ્વાસ્થ્ય વિભાગે આ અંગે માહિતી આપી. આ તમામ કેસ 1-20 મે દરમિયાન સામે આવ્યા. દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લંબાવાયું. કેજરીવાલ સરકારે લોકડાઉનને વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં હવે 31 મે સુધી પ્રતિબંધો લાગુ રહેશે. ઉત્તર પ્રદેશમાં પણ લોકડાઉન 31 મે સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાવચેતીના પગલારૂપે પ્રતિબંધોને વધુ એક સપ્તાહ માટે લંબાવવામાં આવ્યા છે. રાજ્યમાં 31 મેની સવારના 7 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ રહેશે. ઉત્તર પ્રદેશમાં કોરોના સંકટ વચ્ચે બ્લેક ફંગસના વધતા કેસોએ યોગી સરકારની ચિંતા વધારી દીધી છે. બ્લેક ફંગસની સારવાર માટે કાનપુરમાં કેન્દ્ર બનાવવામાં આવશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું. કહ્યું, એક તો મહામારી અને ઉપરથી પ્રધાન અહંકારી. અત્યાર સુધી રસી લેનારા લોકોને મળતા સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો જોવા મળતો હતો. હવે રાજ્યોના સીએમ આ ફોટો હટાવીને પોતાનો ફોટો લગાવવા માંડ્યા છે. હવે છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલે પીએમ મોદીની તસવીર હટાવીને તેની જગ્યાએ પોતાની તસવીર લગાવી. સીબીએસઈ બોર્ડ અને અન્ય પરીક્ષાઓને લઈને કેન્દ્રીય પ્રધાનોની બેઠક થઈ. 1 જૂને 12મા ધોરણની પરીક્ષાની તારીખોની જાહેરાત થઈ શકે છે અને જુલાઈમાં પરીક્ષા લેવાઈ શકે છે. છત્તીસગઢ સરકારે 12મા બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી. 12મા બોર્ડની પરીક્ષા આ વખતે ઓપન બુક પદ્ધતિ દ્વારા લેવાશે, મતલબ વિદ્યાર્થીઓ તેમના ઘરેથી પરીક્ષા આપી શકશે. બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી વાવાઝોડું યાસ 26 મેની સાંજ સુધીમાં પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના કિનારે ટકરાય તેવી શક્યતા. આ દરમિયાન 155થી લઈને 165 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને તટીય જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા. વાવાઝોડા યાસના ખતરા વચ્ચે પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે પીએમ મોદીએ બેઠક યોજી હતી. પીએમ મોદીએ અધિકારીઓને તટીય પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને સમયસર ખસેડવા જણાવાયું. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગીએ આદેશ આપ્યો છે કે કોરોનાની દવાની કાળાબજારી કરનારા લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લગાવવામાં આવશે, તેમજ તેમની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી પણ કરાશે. ટૂલકીટ મામલે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની મુશ્કેલીઓ વધી છે. રાયપુર પોલીસે તેમને નોટિસ ફટકારી છે. કહેવાય છે કે આ નોટિસમાં પાત્રાની પૂછપરછ કરવા અંગે આપી છે. છેલ્લા કેટલાક દિવસથી હત્યા કેસમાં ફરાર ઓલિમ્પિક મેડલ વિજેતા અને પહેલવાન સુશીલ કુમારની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.
મુંડકા વિસ્તારમાંથી સુશીલ કુમાર અને અજયની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં પણ સુરક્ષા દળો પર આતંકી હુમલો. પુલવામામાં રક્ષા દળોની સંયુક્ત પાર્ટીને નિશાન બનાવવામાં આવી હુમલો કરવામાં આવ્યો હતો, જો કે આ હુમલામાં કોઈ નુકસાન નથી થયું. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. દેશના 5 શહેરમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 90.32 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 90.60 રૂપિયા પ્રતિ લીટર.